તો ગાંધીનગરથી ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની સીએમ સાથે મુલાકાત થઈ. તો કોંગ્રેસના ધારાસભ્યોએ સીએમને આવેદનપત્ર આપ્યું છે. તો હાર્દિક પટેલના ઉપવાસ અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ સીએમને રજૂઆત કરી છે. તો ખેડૂતોના દીવા માફી માટે પણ સીએમને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખેડૂત રોજગારી લોકશાહી જાળવવા પણ ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે. હાર્દિકને મળી પ્રશ્નોના ઉકેલ લાવવાની સરકારની જવાબદારી છે. તો ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવું દાનાણી જણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્યોએ સીએમને આવેદનપત્ર આપ્યું છે. હાર્દિક પટેલના ઉપવાસ અંગે સીએમને રજૂઆત કરી છે, તેમજ ખેડૂતોના દીવા માફી અંગે ખેડૂત રોજગારી અને લોકશાહી જાળવવાની રજૂઆત કરી છે. તો ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેવું ધાનાણી જણાવી રહ્યા છે. સેટેલાઇટ જમીન માપણીથી ખેડૂતોને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. રાજ્યના ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેવું ધાનાણી જણાવી રહ્યા છે. ખેડૂતનો દીકરો આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે, ત્યારે 13 દિવસ બાદ પણ સરકાર કશું કરતી નથી તેવું ધાનાણીએ આવેદન આપ્યું છે. તો ધાનાણીએ આવેદન આપ્યું છે કે ખેડૂતનો દીકરો આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે, ત્યારે 13 દિવસ બાદ પણ સરકાર કશું કરતી નથી. પાટીદારો સામેના ખોટા કેસ સરકાર પરત લે તેવું ધાનાણીએ આવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. ખેડૂતનો દીકરો આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે, 13 દિવસ બાદ પણ સરકાર કશું કરતી નથી. આ બધા આવેદન ધાનાણીએ આપ્યા છે. ખેડૂતોના દેવા માફી માટે પણ સીએમને રજૂઆત કરવામાં આવી છે.